તમે બધા કદાચ તો મને ઓળખતા જ હશો, બટ સ્ટીલ હું મારું ઇન્ટ્રોડક્શન આપું છું, કેમ કે ઘણા બધા લોકોને ખબર નથી. હું છું બંશ્રી ઠક્કર, જે અમદાવાદમાં રહું છું, અને અત્યારે કદાચ સમાજ સેવા સિવાય બીજું કોઈ કામ નથી કરી રહી. હું એ જ દીકરી કે જે શેલ્બી હોસ્પિટલનો કિસ્સો અને બનાવ હમણાં થોડા વખત પહેલાં જ બન્યો છે. માધવીબેન ઠક્કરનું અવસાન થયું, જે મારા માતા છે. શેલ્બી હોસ્પિટલના ડૉક્ટર વિક્રમ શાહ, શ્રીકુંજ પટેલ, ગૌતમ સુરેશ, સંકેત માકડ, પ્રવીણ પટેલ, ડૉક્ટર વિષ્ણુ શર્મા, હર્ષ તોશનીવાલ અને ઘણા બધા લોકો, એમાં આસિસ્ટન્ટ ડૉક્ટરમાં સંજય પટેલ અને ડૉક્ટર શૈમા, જે તો કદાચ એક સ્ત્રીના નામ પર મોટો ડાગ છે, હાર્દિક ઠક્કર, જે ઠક્કર સમાજનું એટલું બધું મોટું કલંક છે કે જેણે પ્રેસનોટમાં જમણા પગના ઓપરેશનની જગ્યાએ ડાબો લખ્યો, અને ઠક્કર તરીકે પણ કોઈ દીકરીની વેદનાને સમજી નથી. આવા ઠક્કરના દીકરાઓને તો કદાચ કુદરત જ ન્યાય આપશે અને બતાવશે કે સાચું શું હોઈ શકે. શરૂઆત કરીએ તો મારા મમ્મીજીનું ઓપરેશન ઘૂંટણના દુખાવાનું 12 એપ્રિલે કરવામાં આવ્યું, 2021. 15 એપ્રિલ 2021 શેલ્બી હોસ્પિટલ, SG હાઈવે, ડૉક્ટર વિક્રમ શાહ એમને ડિસ્ચાર્જ કર્યા. એમને ડિસ્ચાર્જ કર્યા એ વખતે એમાંથી બ્લડ અને પસ આવતું હતું. મેં ડૉક્ટરને પૂછ્યું કે આ સક્સેસફુલ સર્જરી નથી લાગતી, પણ એમણે એવું કહ્યું, જેથી ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલ્યા. 16 અને 17 એપ્રિલ 2021 સેમ સિચ્યુએશન ચાલુ રહી. 18 એપ્રિલ 16 તારીખે એમનો શેલ્બી હોમકેરમાંથી એક છોકરો આવે છે ડ્રેસિંગ કરવા માટે. શ્રીકુંજ પટેલ ડૉક્ટરને પૂછે છે અને કહે છે કે એને આ સર્જરી બરાબર નથી લાગી રહી, નિયોસ્પ્રે પાવડર વાપરવો જોઈએ, પણ ડૉક્ટર ના પાડે છે. એ છોકરો મને કહીને જાય છે કે બેન, અહીંયા ટાંકા લેવામાં ભૂલ છે, એટલે આ સર્જરી સક્સેસફુલ નથી અને નહીં થાય. એક હોમકેરનો છોકરો કદાચ 10, 12 અથવા કોઈ મેડિકલ લાઇનમાં પાસ કર્યો હશે, મને એનું એજ્યુકેશન ખબર નથી, માટે હું એ વિશે કહી ના શકું. 18 તારીખ 16 અને 17 આખા ચાદરમાં બ્લડ અને પસ ભેગું થાય છે. 18 એપ્રિલે મારા પપ્પાજી વિચાર કરે છે કે આ જે કહેવાવાળો ડૉક્ટર છે કદાચ એબનોર્મલ કહી શકાય, એટલે અમે પેશન્ટ માધવીબેન ઠક્કરને ફરી શેલ્બી હોસ્પિટલમાં લઈને જઈએ છીએ. રોજ એમના પર નવા નવા અખતરા થાય છે, 10 વખત રીસુચરિંગ, ડેબ્રાઇટમેન્ટ, એન્ટીબાયોટિક વોશ, ઇમ્પ્લાન્ટ રિમૂવલ, આજે ઇમ્પ્લાન્ટ કાઢી નાખ્યો, પછી સિમેન્ટ સ્પેસર નાખ્યું, બંને ઇન્ફેક્ટિંગ, પછી ઘૂંટણ, કુદરતી ઘૂંટણને તોડી નાખ્યું. આવા રક્ષકના નામ પર ભક્ષક અને કદાચ દારૂના નશામાં ધૂત થયેલા ડૉક્ટર વિક્રમ શાહ ઓપરેશન કરી રહ્યો છે. બધી જ રીતે ફેલ્યોરા માણસ, અને એ કર્યા પછી 10-10 વખત આ બધી વસ્તુઓ થયા પછી પણ એને કંઈ ખબર પડતી નથી. એમના પર બધા જ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. માધવીબેનને હાઈ બીપી સિવાય કોઈ પણ પ્રકારની તકલીફ હોતી નથી. પેશન્ટની પરિસ્થિતિ દર દિન બગડતી જ જાય છે. કોઈ જવાબ નથી મળતો, એટલે છેલ્લે કહે છે, પાયોડર્મા ગેંગ્રોનિઝમ નામનો 1 લાખમાં 1 ને થાય એવો રોગ થયો છે. ડૉક્ટર સાહેબને કદાચ ખબર નથી કે મને 13 વર્ષનો એક્સપિરિયન્સ છે યુએસ યુકે NHS હેલ્થકેરનો, એટલે મને વ્હાઈટ અને લાલ ગોળી વચ્ચેનો ડિફરન્સ ખબર છે. ડેમેટ, આ વસ્તુની સાથે જ્યારે હું એમને પૂછું છું કે સર, મારે સમજવું છે કે આ શું પ્રોબ્લેમ છે, તો મને કહેવામાં આવે છે કે આવો રોગ થયેલો છે. હું જ્યારે વાંચું છું, સમજું છું, જોઉં છું, બીજી જગ્યાએ રિપોર્ટ્સ કરાવું છું, ડૉક્ટર અનિતા બોર્જિસ ફ્રોમ મુંબઈ, ની રિપ્લેસમેન્ટ હિસ્ટાપેથોલોજી, ગ્રીન ક્રોસ અને ભટ્ટ લેબોરેટરીમાં હું રાજકોટ જઉં છું, ત્યાં તો સાહેબ એમના કોન્ટેક્ટો પહોંચાડી દે છે જેથી ટેસ્ટ નથી થઈ શકતો. એના સિવાય ઉસ્માનપુરા ઇમેજિંગ સેન્ટર, તો રિપોર્ટમાં લખાઈને આવે છે ઇન્ફેક્શન છે. આ હોશિયાર ડૉક્ટરો જે કદાચ ચોરીના સર્ટિફિકેટ લઈને ભેગા થયા હશે, એ ડૉક્ટરો મારા મધરને 25-25 સ્ટીરોઇડ આપે છે. સ્ટીરોઇડ આપવાથી પેશન્ટની પેશીઓ મૃત થઈ જાય છે, બ્લડ પહોંચતું નથી, સુકાઈ જાય છે. 18-5 એમના પગમાં ત્રીજી મેથી તો કન્ટેનરો ચાલુ થઈ જાય છે, લોહી નીકળે છે. એ માણસ એમ કહે છે આ ફિટ ફોર ડિસ્ચાર્જ છે, એટલે તમે એમને ઘરે લઈ જાઓ. એવો કયો ડૉક્ટર કદાચ આપે અત્યાર સુધી જોયો છે, જો મને કહી શકો તો, કે જે એટલો બધો નોર્મલ અને એબનોર્મલ હોય કે પેશન્ટને બ્લડ કન્ટિન્યુઅસ કન્ટેનરો ભરાતા હોય ને એમ કે આ ફિટ ફોર ડિસ્ચાર્જ છે. MF શેખ
એમ પ્રભાકર આ લોકોના કોન્ટેક્ટમાં હું રહીને આ બધી વસ્તુઓને ચેક કરાવું છું, હું જોઉં છું, હું સમજવાની કોશિશ કરું છું. એ પછીથી 18/5 થી 23/5 સુધી 22/5 સુધી મારા મધરની અને કદાચ એ પહેલાં મારા મધરની બધી જ ટ્રીટમેન્ટો બંધ કરી દેવામાં આવે છે, ઇન્કલુડિંગ પાણી, વોશરૂમ, ખાવું પીવું, ક્લિનિંગ કરવું, સ્પંચ કરવું, એસી, લાઇટ અને જમવાનું. ઠક્કર સમાજ તો જો કે આની અંદર કશું કરી જ નથી શક્યો, કેમ કે કોઈ પાર્ટીના નશામાં વેચાઈ ગયું તો કોઈ બીજી રીતે આઘું ખસી ગયું. ધન્ય છે એવા સમાજની દીકરીને કે જે કદાચ આજે લોહાણાની સિંહણ બનીને સામે ઊભી છે. મીડિયામાંથી શરૂઆતમાં તો ઘણા લોકો મારી પાસે આવ્યા, પણ પછી ધીરે 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 લોકો પોતાનો રસ્તો બનાવીને ખસી ગયા. કેમ કે લોકોને કદાચ એવું લાગતું હશે કે ભાઈ આજે તો આ પર્સનલ પ્રોબ્લેમ છે, પણ લોકોને એવું નથી ખબર મોત દરેકને આવે છે. આજે આ પર્સનલ છે પણ કાલે સવારે ઉઠીને માધવીબેનની જગ્યાએ કદાચ તમારી પણ બહેન, તમારી પણ દીકરી હશે અને માતા હશે એ જગ્યાએ. માટે માનવતા જો મરી ના પરવારી હોય ને તો બહાર આવો અને આવા માણસને ખુલ્લે આમ કરો. એ જગ્યા પર ડૉક્ટર તુષાર નામનો માણસ આવે છે, મારા પર છેડતી થાય છે, શેલ્બી હોસ્પિટલના એક દીકરીની ઇજ્જત પર હાથ નંખાય છે, તો પ્રવીણ કોટક જેવો બની બેઠેલો ઠક્કર સમાજનો માણસ અથવા તો સતીશ વિટલાણી જેવા લોકો પણ ઊંઘતા હોય છે, કશું કરી નથી શકતા. ખાલી બોલવું અને કહેવું એ બંનેમાં બહુ ફરક છે. 5 લાખ રૂપિયાનું પેમેન્ટ હું HDFC અર્ગોથી ચૂકવું છું. બીજા રૂપિયાના પેમેન્ટ માટે મને કહે છે એકતા હરિયાણી અને એનો AVP સુનિલ મહેતા. મને કહેવામાં આવે છે મારા પર તેજાબ રેડાઈ જશે, હું બહાર દેખાઈશ નહીં, મારા પર એક્સિડન્ટ થશે. ત્યારે હું એમ કહું છું કે માથા પર કફન બાંધીને નીકળ્યા આવ્યો ને સાહેબ, ત્યારે તમારા જેવા બેકણ માણસોથી હું ભીતી નથી. કદાચ આ તો ખોટો શબ્દ વાપર્યો, તમારા જેવા નામર્દ માણસથી હું ભીતી નથી. કેમ કે સચ્ચાઈ હોય ને ત્યાં સામે આવીને સાબિત કરવું પડે. મને કહેવામાં આવે છે કે હું તમારા પર ડિફેમેશનનો કેસ કરીશ. સાહેબ, તમારે જે કેસ કરવો હોય ને કદાચ હું તમને ઓપન ચેલેન્જ આપીને કહું છું કે કરો, દાદાગીરીથી કરો. કાયદો મારા વિક્રમ સાહેબ માટે બી ભગવાને સરખો બનાવ્યો છે, મારા માટે પણ સરખો બનાવ્યો છે. તમે તો કદાચ ડિફેમેશનનો કેસ કરશો, તમે તો મારા માણસને મારી નાખ્યું છે, તો એની સજા શું હશે? અરેબિયન હેલ્થ સેન્ટરમાં, યા તો RAK હોસ્પિટલ દુબઈ, યા તો અમેરિકા સાહેબ, યા તો લંડન. તમે જે જગ્યાએ પ્રેક્ટિસ આપી હશે, તમે જે જગ્યાએ હશો ત્યાં બંશ્રી પહોંચશે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી તો સત્ય કદાચ બહાર લઈને જ લાવીશ. મિસ્ટર મહેતા, હા, દુનિયાના એવા જેટલા લોકો હોય કે જે મારા મિશનની અંદર મારી સાથે જોડાઈ અને ફક્ત સત્યને સાથ આપી શકતા હોય એવા લોકોને મોસ્ટ વેલકમ છે. મને મળો, મારે આગળની સ્ટ્રેટેજી બનાવી છે, મારે પ્લાનિંગ કરવું છે અને હું લડત આપીશ, મરી જઈશ ત્યાં સુધી. કેમ કે માધવીબેન ઠક્કરી સાબજની દીકરી હતી, એવા કોઈની દીકરી નથી કે જે પાછળ પડે, સત્ય માટે આગળ જાય. અને જ્યારે અહીંયા ભોલેનું નામ લખ્યું અને કફન બાંધ્યું હોય ને જય જીનેન્દ્ર વિક્રમભાઈ, ત્યારે બંશ્રી જેવી દીકરી તો કદાચ તમારાથી ડરે, તમે સપનામાં વિચારજો, ક્યારેય પણ નહીં ડરે. સત્યના રાહે ચાલી અને એની લડત લડશે. હું તમારી જેમ પાછળથી કોઈ વાર નહીં કરું, જેમ તમે મારા 3 વખત એક્સિડન્ટ કરાયા, મારા ઘરની પાસે લોકોને મોકલી આવા કામમાં એવા લોકો કરે કે જેમનામાં તાકાત ના હોય. જે મર્દ હોય ને એ સામી 56ની છાતીએ આવીને લડે, અને હું એ જ કરીશ મારા સાહેબ. હું બીજું કોઈ જ કામ નહીં કરી શકું, કેમ કે સત્યની રાહે ચાલવું એ માધવીબેનનો અભિગમ અને પરિવારનો વિચાર દ્રષ્ટિ જન્મ્યા એ દિવસનો છે. ત્યાંથી તો પૂરું થતું નથી, પેશન્ટની આ બધી ટ્રીટમેન્ટો બંધ કરી દેતા, આ બધી વસ્તુ થતાં ઠક્કર સમાજના અમુક આગેવાનોની હાજરીમાં, પોલીસના કાફલામાં, મીડિયાની હાજરીમાં પેશન્ટને 2 કલાક રાખવામાં આવે છે લિફ્ટની અંદર, ભૂગર્ભમાંથી મોકલવા એવી દાદાગીરીઓ કરે છે, બાઉન્સરો દ્વારા મારામારી કરવામાં આવે છે, અને 2 કલાક પછી પોલીસની હાજરીમાં માધવીબેનને સ્ટ્રેચર કે એમ્બ્યુલન્સ આપ્યા વગર લઈ જવામાં આવે છે ઇન્ડોવેસ્ક હોસ્પિટલ ઉસ્માનપુરા. ત્યાં જઈને એમના ઉપર અલગ અલગ વસ્તુઓ, સ્ક્રીન ગ્રાફ્ટિંગ, બધાએ સ્ટીરોઇડ બંધ કરી દીધું. સાહેબ અગર સાચા હતા અને સાહેબ એમ કહેતા હતા કે મારું તો ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં નામ આવશે, માફ કરજો શબ્દ બોલવામાં, પાયોડર્મા ગેંગ્રોનિઝમ લાખોમાં એકે રોગ છે, એટલે મારું કદાચ એમાં નામ આવશે, તો વિક્રમભાઈ નામ તો તમારું ચોક્કસ આવશે અને હું લાવીશ, તમારી ઈચ્છા હું પૂરી કરાવડાઈશ, પણ પાયોડર્મા ગેંગ્રોનિઝમ માટે નહીં. તમારું નામ આવશે દુનિયાના નંબર 1 ફ્રોડસ્ટર ડૉક્ટર મિસ્ટર વિક્રમ શાહ, શેલ્બી હોસ્પિટલ, એમનો સ્ટાફ,
જે સ્ત્રીના નામ પર કલંક છે, ડૉક્ટર શેમા, ડૉક્ટર સંજય પટેલ, તમારો નર્સિંગ સ્ટાફ અને તમારા આટલા ડૉક્ટર, ડૉક્ટર શ્રીકુંજ પટેલ, ગૌતમ સુરેશ, પ્રવીણ પટેલ, સંકેત માકડ, હર્ષ તોશનીવાલ, વિષ્ણુ શર્મા અને ઘણા બધા લોકો જેમને હું લઈને આવીશ. આ મારું વચન છે તમને. એ દિવસ મારા માટે ઊંઘની ખરેખર સચ્ચાઈની અને મીઠી ઊંઘ છે, જ્યારે તમારા જેવા માણસને હું બહાર ખુલ્લેઆમ સાબિત કરીને મૂકીશ કે તમે કેટલા ખોટા, તમે મારા માતાનું ખૂન કર્યું છે અને એની સજા તમને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ કે ઇન્ટરનેશનલ કોર્ટ સુધી લઈ ગયા પછી જો ના મળે ને વિક્રમભાઈ, તો મારું નામ હું બંશ્રી બદલી નાખીશ. આ મારું ખુલ્લેઆમ તમને વચન છે, જે હું આ સોશિયલ મીડિયામાં આજે જ મૂકી રહી છું, કેમકે હું સાચી છું માટે હું પાછી નહીં પડું. ત્યાં લઈ ગયા પછી અઠવાડિયું રાખ્યા પછી ફરી ઘરે લાવવામાં આવે છે, ફરીથી ત્યાં લઈ જવામાં આવે છે, કેમકે સ્કિન ગ્રાફ્ટિંગની સર્જરી સક્સેસફુલ નથી થતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછું આ મધ્યમ પરિવાર 20 લાખ રૂપિયા ખર્ચો કરી ચૂક્યું છે, પણ આજે મારા માં મારી વચ્ચે નથી, આજે મારી સાબ જ મારી વચ્ચે નથી, જે મારો જીવ છે, જે મારી આત્મા છે, હું એના વગર કેવી રીતે એક એક સેકન્ડ જીવું છું એ મને ખબર નથી, અને હું કેટલું જીવી શકીશ એ પણ મને ખબર નથી, કેમકે મેં મારો શ્વાસ એ જ દિવસે તોડી દીધો હતો જ્યારે મારા માં મારાથી દૂર ગયા હતા. હું તારા વગર નહીં જીવી શકું, મારા જીવ હું તારી જોડે બહુ જલ્દી આવીશ. બસ આ દીકરી, આ ભારતની દીકરી જો કોઈ પહોંચાડી શકતું હોય તો પહોંચાડો એ નરેન્દ્ર મોદી સુધી, જે એમ કે છે બેટી, આ દેશમાં બેટીઓનું રક્ષણ થાય છે, ઇજ્જત પર હાથ નાખવામાં આવ્યો છે આ બેટીની, અને મારી માનું ખૂન કર્યું છે આ ડૉક્ટરે. એ પછી ઇન્ડોવાસ્ક લઈ ગયા પછી ફરીથી ઘરે લાવવામાં આવે છે, ફરીથી એ સર્જરી ફેલ્યોર થાય છે, એ પછી GCSમાં લઈ જવામાં આવે છે. GCSમાં જ્યોતિષ પટેલ નામના ડૉક્ટર, કદાચ જેમને અમે બોલાયા નથી, કન્સલ્ટ નથી કર્યા, એ ડૉક્ટર એવો ઓપિનિયન આપે છે કે એમનો પગ કાલે સવારે કાપી નાખવો પડશે. ત્યારે અમે નક્કી કરીએ છીએ, હું નક્કી કરું છું એમની દીકરી, કે ખોટું બોલીને અમારી પાસે આ કરે છે માટે મારે આ નથી જોઈતું. અમે ડિસ્ચાર્જ લઈને સ્કિન ગ્રાફ્ટિંગ કરાયા પછી ત્યાંથી પણ ઘરે આવીએ છીએ અઠવાડિયા પછી, ફરીથી સર્જરી ફેલ થઈ જાય છે, કેમકે સિમેન સ્પેસર ઇન્ફેક્ટેડ છે. સાહેબ, જ્યાં સુધી ઉદ્ધય હોય એના ઉપર આપણે સાફ સફાઈ કર્યા વગર કલર કર્યા કરીએ ને તો એ ઉદ્ધય ક્યારે પણ નાશ ના પામે. હેલ્થકેરમાં એશિયાના આટલા મોટા ડૉક્ટર બન્યા, એશિયાના ફ્રોડસ્ટર ડૉક્ટર છો, તો તમે એ ના સમજી શક્યા કે કઈ રીતે પેશન્ટને ટ્રીટ કરવું? શું તમે નશામાં ધૂત થઈને ઓપરેશન થિયેટરમાં આવો છો? તમે પ્રેસ નોટમાં એમ લખીને આપો છો કે મેં ડાબા પગનું ઓપરેશન કર્યું છે, ઓપરેશન જમણા પગનું થયું છે, તો તમે કર્યું શું છે સાહેબ? અંદર જઈને પેશન્ટની જોડે શું કર્યું છે એની કોઈ સાબિતી છે? કેમ તમારી પાસે ઓપરેશનની સીડી નથી? અગર તમે સાચા છો સાહેબ તો તમને આહવાન કરું છું, તમને બે હાથ જોડીને કદાચ વિનંતી કરું છું કે સામે આવીને ખુલાસો આપો કે તમે તમારી ડિગ્રી ખરીદી છે કે ખરેખર કમાઈ છે. સાહેબ, કંઈ જાતે કમાયું હોય ને એને મર્દાનગી કહેવાય, અને જે રૂપિયાથી ખરીદ્યું હોય ને એને શું કહેવાય ને? કદાચ તમે 59 વર્ષની ઉંમરના છો ને તો બહુ સારી રીતે સમજી શકો છો, અને જો ના સમજી શકતા હોય તો મીડિયાની સામે આવજો, આપણે ઓપન ડિસ્કશન કરીશું. સાહેબ, તમે તમારા બાઉન્સર્સની સાથે આવજો, જેમ તમને કાયમ ડર લાગે છે, અને હું એકલી આવીશ, કેમકે હું 56ની છાતીવાળી સિંહણ છું. GCS પછી મારા મધરને અહીંયા ઘરે રાખવામાં આવે છે, એડવિનો નામની અમેરિકાની સંસ્થા દ્વારા એમની ટ્રીટમેન્ટ લેવામાં આવે છે. અલગ અલગ પ્રમોદભાઈના કહેવાથી જ એમનું દર વખતે ડ્રેસિંગ ચેન્જ થાય છે, બધી વસ્તુ, ફરી પાછી સર્જરી ફેલ થાય છે. દિલ્હી, પંજાબ, અમેરિકા, ચેન્નઈ અને કેરાલાના ડૉક્ટરોની સાથે કમ્યુનિકેશન કર્યા પછી US તો મેં હજી સુધી વિઝા ફી ભરેલી છે. એક મધ્યમ કુટુંબની છોકરી કે જે અત્યારે કશું નથી કરતી, જેની પાસે કદાચ બે રોટલી ખાવાના પૈસા છે, એ જીવી રહી છે, પણ કાલે સવારે ઉઠીને હું કે મારા ફેમિલીમાંથી કોઈ નથી જીવતું અથવા મને કંઈ થાય છે તો એની જવાબદારી કેવળ માત્ર ફક્ત ગુજરાત સરકાર, શાસક પક્ષ, આ પોલીસ જે કદાચ અત્યાર સુધી શાંત બેઠી છે, વિચાર કરી રહી છે કે એમની દીકરી ઉપર કોઈ પ્રકારની છેડતી થાય અથવા એમની માતાનું મૃત્યુ આ જ રીતે થાય, અથવા ખરીદાઈ ગયેલા લોકો અને વિક્રમ શાહ અને શેલ્બી હોસ્પિટલ જવાબદાર છે, જેમણે માધવીબેન ઠક્કરનું ખૂન કર્યું છે. એ પછી મારા માતાને કેરાલા અમૃતા હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, SVP હોસ્પિટલમાં. કેરાલા હોસ્પિટલ પહેલાં હું લઈ જઉં છું. ડૉક્ટર વિજય ભાટિયા કહે છે આપણા ત્યાંના ડૉક્ટરો કેટલા બધા સ્માર્ટ છે, જે સમજી જાય છે કે હવે આ કેસની અંદર કંઈ છે જ નહીં તો લેવાનું મહત્ત્વ નથી. સાહેબ મને કહે છે જ્યાં લઈને ગયા હતા ત્યાં જ તમે એમને લઈને જાઓ. હું મારા માતાને કેરાલા હોસ્પિટલ લઈને જાઉં છું. કેરાલા હોસ્પિટલમાં લઈને ગયા પછી
અમૃતા હોસ્પિટલમાં ડૉક્ટર ચોખ્ખું આ બધી જગ્યાના ડૉક્ટરો લખીને આપે છે કે એક્સટેન્સિવ મિકેનિઝમ ડેમેજ કર્યું છે, લિગામેન્ટ તોડી નાખ્યું છે, કુદરતી રીતે આખો ઘૂંટણનો ભાગ તોડી નાખ્યો છે, માટે આની અંદર કંઈ જ નહીં થઈ શકે, પેશન્ટને બચાવવું ખૂબ જ મુશ્કેલ છે, એમના ઉપર બધી ટ્રીટમેન્ટો ચાલુ થાય છે, પેશન્ટનો પગદર ધીરે ધીરે સુધરવાની પરિસ્થિતિમાં આવે છે, કેમ કે સ્ટીરોઇડ બંધ કર્યા છે, એ પછીથી પણ પેશન્ટ જેમ શેલ્બી હોસ્પિટલમાં સેપ્સિસ શોકમાં આવ્યું હતું એ જ રીતે સેપ્સિસ શોકમાં આવી જાય છે. બસ રોજ એક જ વસ્તુ બોલે છે, મારો પગ મારો પગ. એ આઘાતમાં પેશન્ટનું મૃત્યુ થાય છે. હું અત્યાર સુધી આ અભણોની વચ્ચે બોલતી રહી કે મારા માતાનું મૃત્યુ આ કુદરતી મૃત્યુ નથી, આ મારી નાખ્યા છે. એક કામ કરો મોદી સાહેબ, કદાચ તમારી પોલીસમાં કે તમારામાં તો તાકાત નથી, એને જન અદાલતમાં સોંપી દો. કદાચ અમારી લોક અદાલતમાં બહુ તાકાત છે, જો જનતા ઊભી થઈ જશે ને તો અમારે બીજા કોઈની જરૂરિયાત નહીં રહે. એક માથી દીકરીને વિહોણી કરવામાં આવી છે. મેં મારી માને જે દિવસથી ગુમાવ્યા છે એ દિવસથી કદાચથી હું એવી રીતે જીવું છું કે હું કેમ જીવું છું, પણ મને એ જ યાદ આવે છે કે મારા માતા એમ કહેતા હતા, બેટા મને કંઈ થઈ જાય ને તો કોઈ બીજી માધવી આવી ઊભી ના થવી જોઈએ જેની જોડે આટલું ખોટું થાય. અને સાહેબ હું મરી જઉં ને તો એટલું યાદ રાખજો કે આના માટે કેવળ માત્ર તમે જવાબદાર છો. નરેન્દ્ર મોદી, ભાજપ પક્ષ, શાસક પક્ષના નેતા, કેમ કે મેં નીતિન પટેલ, સીઆર પાટીલ, વિજય રૂપાણી, સંજય શ્રીવાસ્તવ, પ્રેમસુખ ડેલુ, આશીષ ભાટિયા, જયંતી રવિ, અલ્પેશ ઠાકોર, અગ્રવાત રોય, આવા બધા લોકોને અપ્રોચ કર્યો, પણ છતાં પણ એનું પરિણામ ઝીરો. પીએમ રિપોર્ટ આવે છે મારી જોડે 2 દિવસ પહેલાં, મેં ચોખ્ખું લખાઈને આવે છે કે બંસરી ઠક્કરે જે કહ્યું હતું એ સાચું છે. સેપ્સિસ શોક જે જગ્યાએ આ ઘૂંટણ ઓપરેટ થયું હતું સૌથી પહેલાં એમાં ઇન્ફેક્શન હતું અને એના લીધે માધવીબેન ઠક્કરનું મૃત્યુ થયું છે. માધવીબેન ઠક્કરનું મૃત્યુ નહીં, કદાચ ખૂન થયું છે, ખૂન. અને એના ખૂની છે વિક્રમ શાહ અને શેલ્બી હોસ્પિટલ. મારી સાવજમાં તને વચન છે, આ વિક્રમ શાહને તો જો હું સુપ્રીમ કોર્ટમાં ઊભો ના કરું ને તો મારું નામ બંસરી ઠક્કર બદલી નાખીશ. અને એવો જે મરદનો બચ્ચો અથવા મરદની જે છોકરી હોય ને કે જે બંસરી ઠક્કરની સાથે ફક્ત ન્યાયમાં ઊભી રહે, જે જેટલા ખરીદાઈ ગયેલા લોકો હોય એવા કોઈની સાથે ના ઊભા રહે, પૈસા નહીં, માનવતા મૂલ્ય અને સિદ્ધાંત આ ઘર માટે જરૂરી છે, એ જે ઊભા થઈ શકતા હોય એવા લોકો મને તાત્કાલિક મળો, તાત્કાલિક ફોન કરો 9898010940. હું મરી જઈશ, મીટી જઈશ, પણ હું દેશ માટે કંઈક કરતી જઈશ કે બીજા માધવીબેન ઊભા નહીં થવા દો, નહીં થવા દો. અને મારા માતાનું મૃત્યુ 23/7/2021 માધવીબેન ઠક્કરનું અવસાન થયું, જેના માટે કદાચ ઠક્કર સમાજ તો પહેલો જ જવાબદાર છે કે જેમનામાં એટલી તાકાત નહોતી કે આવા માણસની સામે ઊભા થઈ શકીએ. કેટલાક લોકો ભાજપ પક્ષમાં છે એટલે ખસી ગયા, કેટલાક લોકો સંબંધ માટે ખસી ગયા. શું તમારે મને પ્રશ્ન પૂછવો છે આજે? મારી લડાઈ ઠક્કરની નથી, મારી લડાઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈની છે, આપણું લોહી લાલ છે. મને જ્યારે મારા માતા માટે લોહી નહોતું મળતું ત્યારે સૌથી પહેલો લોહી આપનાર દીકરો મુસ્લિમ હતો. શું તમને એવું લાગે છે કે આજે મેં મારા માતા ગુમાવ્યા, કાલે ઉઠીને તમે કોઈનામાં સાથ નહીં આપવા જાઓ, તમારા કોઈ સાથે ક્યારે આવું નહીં બની શકે? તમારા ઘરમાં માં દીકરી કોઈ નથી? શું તમારા માટે એક સ્ત્રીની ઇજ્જત નથી? શું પોલીસ માટે પણ એક સ્ત્રીની ઇજ્જત નથી? અરે પ્રેમસુખ ડહેલું તો મને એવા સવાલો પૂછે છે કે તમે એમના પર FIR કરશો ને તો તમારા પર પણ FIR થશે. તો ડહેલું સાહેબ, હું તમને કહું છું વિડીયોમાં ઓપનલી બધાની સામે કે વિક્રમભાઈ માટે પણ કાયદો સરખો છે ને મારા માટે પણ સરખો છે. વિક્રમભાઈ જોડે મારે પહેલા દિવસથી કોઈ દુશ્મનાવટ નથી અને મારા માનું ખૂન કર્યું છે, મારી મોટી દુશ્મનાવટ છે. તો તમે મારા પર બી કરો ને FIR. એ ટોળામાં એમનું કહેવું એવું છે, એ ટોળામાં એમનો કાચ ફૂટ્યો હતો, એમનો કાચ ફૂટ્યો છે, મારા દિલનો કાચ ફૂટ્યો છે. મેં કાચ ફોડ્યો નથી, મારા ઘરના લોકોએ ફોડ્યો નથી, પણ ટોળામાં કાચ ફૂટ્યો ને એટલે બેન તમે, હા ભાઈ, તમારાથી જે થતું હોય ને મારા પર દાખલ કરો, કેમકે તમે અત્યાર સુધી બીજું કંઈ તો કરી નથી શક્યા. અને તમે એમ કહેતા હોય ને પ્રેમસુખ ડેલુ DCP Zone 7 કે તમે સત્યની રાહ પર ચાલો છો, તો કદાચ એટલા સંસ્કાર અને માનવતા કેળવો, એટલા સંસ્કાર અને માનવતા કેળવો કે સ્ત્રીની ઇજ્જત પર હાથ ઉઠ્યો છે તો એટલી તાકાત રાખો FIR દાખલ કરવાની. અને જેમ પેપર પછાડી પછાડીને એમ કહો છો ને કે મેડિકલ નેગ્લિજન્સી સાબિત થાય તો હું FIR કરું, મેડિકલ નેગ્લિજન્સી 25 તારીખે સાબિત થઈ ચૂકી છે મારા સાહેબ, માફ કરજો, તારીખમાં ભૂલ થાય છે મારાથી, મેડિકલ નેગ્લિજન્સી 22 તારીખે સાબિત થઈ ગઈ છે, 22/7/2021. ક્યાં ઊંઘો છો સાહેબ?
कर्म का फल है, जो किया है इधर ही भुगतो के। अभी भी जग जाओ वरना हाईकोर्ट तो बहुत जल्दी आपको नोटिस देगी और बताएगी कि FIR दाखिल करो। कॉन्टेक्ट कर लेना कर सको तो, शायद बहुत लोगों को ये लोग खरीदने की कोशिश करते हो और आप लोग भी इनमें शामिल होने की कोशिश कर रहे हो ना। मेरे लॉयर का नाम है आनंद याग्निक और नंबर चाहिए तो मुझे मैसेज कर देना, मेरे सोशल मीडिया पे नंबर दे दूँगी, क्योंकि मैंने पहले ही बता दिया सिर पर कफन बांधने वाले और 56 की छाती के लटने वाले कभी किसी से नहीं डरते। सी यू इन दी इंटरनेशनल कोर्ट मिस्टर विक्रम शाह, अने अमारू वचन छे तमने एक एक दिवस कंईक नवू लईने आईश तमारा माटे। अपील छे जनता ने के साचा लोको जे खरीदाता ना होय, मारे खरेखर साथ सहकारनी जरूर छे। आपणा माटेनी लड़ाई छे, एक समाजनी लड़ाई नथी, एक जूथनी लड़ाई छे। अर्जंट मने कॉन्टेक्ट करो। थैंक यू।